કપરાડા તાલુકામાં બે ગ્રામ દિવસી અને મોટા પોંઠા પંચાયતની યોજાયેલી પેટા ચૂંટણીની મતગણતરીના અંતે જાહેર થયેલા પરિણામમાં દિવસી ગ્રામ પંચાયતમાં કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારનો વિજય થયો હતો, જ્યારે મોટા પોંઠામાં ભાજપના ઉમેદવાર માત્ર 16 મતોએ વિજય થતા કોંગ્રેસના હાથમાં આવેલ જીતનો કોળીઓ છીનવાઈ ગયો હતો. ગત તારીખ 22 ઓક્ટોબરના રોજ કપરાડા તાલુકાના દિવસી અને મોટા પોંઠા ગ્રામ પંચાયતની મધ્યસ્થ ચૂંટણી યોજાઈ હતી, જેની મતગણતરી કપરાડા મામલતદાર કચેરી ખાતે કરવામાં આવી હતી, જેના પરિણામમાં દિવસી ગ્રામ પંચાયતમાં કોંગ્રેસ સમર્થિત ઉમેદવાર અરૂણાબેન દિનેશભાઈ ગાવિતને 430 મતો અને ભાજપના ઉમેદવાર શાંતુભાઈ મંગાભાઈ પટેલને 175 મતો મળતા અરૂણાબેનને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે મોટા પોંઠા ગ્રામ પંચાયતની 14 વોર્ડની ચૂંટણીમાં 3 વોર્ડ બિનહરીફ થતા 7 બેઠકો કોંગ્રેસના ફાળે તથા 4 બેઠકો ભાજપના ફાળે આવતા ગ્રામ પંચાયત પર કોંગ્રેસનો કબજો નિશ્ચિત ગણાતો હતો. જોકે સરપંચ પદના ઉમેદવારની મતગણતરી થતા ભાજપ પ્રેરિત ઉમેદવાર ચંદનબેન બાબુભાઈ પટેલને 2,806 મતો મળ્યા, જ્યારે કોંગ્રેસ તરફી હેમુબેન રણજીતભાઈ પટેલને 2,790 મત મળતા છેલ્લી ક્ષણોમાં બાજી પલટી ગઈ હતી અને માત્ર 16 મતોથી એ ભાજપના ઉમેદવાર ચંદનબેન બાબુભાઈ પટેલનો વિજય થતા કોંગ્રેસ કાર્યકરોમાં સોપો પડી ગયો હતો. આ પરિણામ બાદ દિવસી અને મોટા પોંઠાના વિજેતા ઉમેદવારોએ ડીજેના તાલ સાથે ભવ્ય વિજય સરઘસ કાઢી વિજયોત્સવ મનાવ્યો હતો. ચંદનબેન બાબુભાઈ પટેલ સરપંચ તરીકે મારી જીત થઈ છે. આજે હું ગામ લોકોને અભિનંદન આપું છું. સૌને મારો અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું. આપ સૌ આવનારા દિવસોમાં હું પૈસાથી ગરીબમાં ગરીબ એવા લોકોને સાચો ન્યાય આપીશ અને એમના તરફ વધારે ધ્યાન વધુ ને વધુ ધ્યાન આપીશ એવી હું અપેક્ષા રાખું છું.